गुड मॉर्निंग एवरीवन। लास्ट पीरियडમાં આપણે જોતા હતા પ્રકાશ રાસાયણિક તબક્કો અથવા તો પ્રકાશ પ્રક્રિયા, કે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન બે ક્રિયા થાય છે, એક તો પાણીનું પ્રકાશ વિઘટન થાય છે, બીજું ફોટોફોસ્ફોરાઇલેશન। પાણીના પ્રકાશ વિઘટન વિશે આપણે જોયું, હવે આગળ જોઈએ ફોટોફોસ્ફોરાઇલેશન। ફોટોફોસ્ફોરાઇલેશન એટલે શું? ફોટોફોસ્ફોરાઇલેશન એટલે કે હરિત કણમાં प्रकाश शक्ति ना उपयोग थी एडीपी नु फॉस्फोरीकरण थई एटीपी नु फॉस्फोरीकरण थई एटीपी नुं निर्माण थवानी क्रिया जेने फोटोफॉस्फोराइलेशन कहेवाय, के हरित कणमां प्रकाश शक्तिना उपयोगथी एडीपी नुं फॉस्फोरीकरण थई एटीपी नुं निर्माण थवानी क्रिया जेने फोटोफॉस्फोराइलेशन कहेवाय। हवे के फोटोफॉस्फोराइलेशन नी जे क्रिया छे ए दरमियान फोटोफॉस्फोराइलेशन दरमियान प्रकाश शक्ति नो रासायनिक शक्ति मा एटीपी स्वरूपे रूपांतर थाय छे। बराबर, के फोटोफॉस्फोराइलेशन दरमियान प्रकाश शक्ति जे छे जेनुं रासायनिक शक्ति एटले के एटीपी स्वरूपे रूपांतर थतुं होय छे। हवे जोईए फोटोफॉस्फोराइलेशन बे तबक्कामां थाय छे। फोटोफॉस्फोराइलेशन બે તબક્કામાં થાય છે। કયા બે તબક્કાની અંદર થાય છે? તો એક તો પહેલો તબક્કો ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન, અને બીજો તબક્કો છે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન। એટલે ફોટોફોસ્ફોરાઇલેશનની ક્રિયા બે તબક્કામાં થાય છે, ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન। બંને તબક્કા વિશે જોવાનું છે। સૌ પ્રથમ આપણે જોઈશું ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન। ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન સાયક્લિક ફોટોફોસ્ફોરાઇલેશન વિશે, હવે આ જે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન છે એનું સ્થાન અથવા તો ક્યાં થાય છે? તો ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન પ્રક્રિયામાં ફક્ત પીએસ1 ભાગ લે છે, એટલે કે ફક્ત ફોટોસિસ્ટમ એક ભાગ લે છે, ફોટોસિસ્ટમ બે ભાગ લેતું નથી, રંજક દ્રવ્ય તંત્ર એક જ ભાગ લે છે। આ પ્રક્રિયા દરમિયાન કે પીએસ1 700 નેનોમીટર તરંગ લંબાઈ વાળા પ્રકાશનું શોષણ કરે છે। રંજક દ્રવ્ય તંત્ર દરમિયાન જોઈ ગયા કે પીએસ1માં રંજક દ્રવ્ય જે છે 700 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ કરી ઉત્તેજિત થાય છે। બરાબર, હવે કે આ પ્રક્રિયામાં ફોટોસિસ્ટમ 1ના પ્રક્રિયા કેન્દ્રમાંના મુખ્ય, કે જે પ્રક્રિયા કેન્દ્ર કયા આવશે? ક્લોરોફિલ એ।
એટલે કે પ્રક્રિયા કેન્દ્રમાંના ક્લોરોફિલ એ માંથી ચાર ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત થાય છે, ઉત્તેજિત થઈ મુક્ત થાય છે. ખ્યાલ આવ્યો દરેકને કે ફોટોસિસ્ટમ વનમાં ક્લોરોફિલ એના અણુ 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરી ઉત્તેજિત થાય છે, ઉત્તેજિત થઈ ચાર ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. હવે કે આ જે ચાર ઇલેક્ટ્રોન જે છે ક્લોરોફિલ એ માંથી મુક્ત થયેલા ચાર ઇલેક્ટ્રોન જે છે એ સૌ પ્રથમ કોણ સ્વીકારે છે, તો કે એક પ્રાથમિક વીજાણુ ગ્રાહક દ્વારા સ્વીકારાય છે. સૌ પ્રથમ ક્લોરોફિલ એ માંથી મુક્ત થતા ચાર ઇલેક્ટ્રોન પ્રાથમિક વીજાણુ ગ્રાહક સ્વીકારે છે. હવે કે આ જે ઇલેક્ટ્રોન છે કે જે ચાર વીજાણુનું વહન, તેઓ આ ચાર વીજાણુ અથવા ચાર ઇલેક્ટ્રોનનું જે વહન છે એ ક્યાં કરે છે, ફેરેડોક્સિનમાં કરે છે. ફેરેડોક્સિન તેનું વહન ક્યાં કરે છે, પ્લાસ્ટોક્વિનોનમાં કરે છે. પ્લાસ્ટોક્વિનોન ક્યાં વહન કરે છે, સાયટોક્રોમમાં કરે છે. અને સાયટોક્રોમ જે છે એનું વહન ક્યાં કરે છે, તો કે પ્લાસ્ટોસાઇનિનમાં કરે છે. બરાબર છે. હવે કે પ્લાસ્ટોસાઇનિન જે છે કે જેમાંથી ફરી પાછું જે વહન છે એ ક્યાં થાય છે, તો કે ક્લોરોફિલ એના અણુ સુધી વહન થાય છે. ખ્યાલ આવ્યો દરેકને, જેથી તેને ચક્રિય વીજાણુ વહન કહેવાય. કે અહીંયા જે મુક્ત થયેલા જે વીજાણુ હતા, કે અહીં ક્લોરોફિલ એ માંથી મુક્ત થતા ચાર વીજાણુ કે વિવિધ વીજાણુ વાહકો, વિવિધ વીજાણુ વાહકો દ્વારા પાછા ક્યાં ફરે છે, ક્લોરોફિલ એ માં પાછા ફરતા હોવાથી તેને કયા નામથી ઓળખાય છે, ચક્રિય વીજાણુ વહન કહે છે. ચક્રિય વીજાણુ વહન કહેવાય અથવા તો ચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન કહેવાય. કારણ કે મુક્ત ક્લોરોફિલ એમાંથી મુક્ત થતા ચાર વીજાણુ કે અહીંયાથી વહન પામી ફરી પાછા ક્લોરોફિલ એના અણુ સુધી પહોંચતા હોય છે. જોઈએ આખી જે પ્રક્રિયા છે, આપણે ચાર્ટ દ્વારા સમજીએ જેથી તમને ખ્યાલ આવે. સૌ પ્રથમ જોઈએ જેમાં ક્લોરોફિલ એના અણુ છે. હવે ક્લોરોફિલ એ કેટલી તરંગ લંબાઈનું શોષણ કરે છે, 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે છે. બરાબર, ફોટોન્સ અથવા તો પ્રકાશ શક્તિ જે 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે છે, ફોટોન્સ અથવા તો પ્રકાશ શક્તિ. હવે કે આ જે 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરી ક્લોરોફિલ એના અણુ ઉત્તેજિત થાય છે, અને ઉત્તેજિત થઈ સૌ પ્રથમ કેટલા વીજાણુ મુક્ત કરે છે, તો કે ચાર વીજાણુ મુક્ત કરે છે. આ જે ચાર વીજાણુ મુક્ત થયા, જે સૌ પ્રથમ કોણ સ્વીકારે છે, પ્રાથમિક વીજાણુ ગ્રાહક સ્વીકારે છે. આ જે છે એ કોણ છે, પ્રાથમિક વીજાણુ ગ્રાહક. હવે પ્રાથમિક વીજાણુ ગ્રાહક જે છે કે જેમાંથી ફરી પાછા ચાર ઇલેક્ટ્રોનનું જે વહન છે એ વહન ક્યાં સુધી થાય છે,
તો કે સૌ પ્રથમ તેને કોણ સ્વીકારે છે? ફેરેડોક્સિન સ્વીકારે છે, બરાબર. ફેરેડોક્સિનમાંથી તો કે પ્લાસ્ટોક્વિનોન સ્વીકારે છે, આગળ વહન પામે છે. પ્લાસ્ટોક્વિનોનમાંથી સાઇટોક્રોમ સુધી વહન પામે છે. સાઇટોક્રોમમાંથી પ્લાસ્ટોસાઇનો સુધી વહન પામે છે. હવે કે આજે વહન પામેલા જે બીજાણુ છે, પ્લાસ્ટોસાઇનિનમાંથી ફરી પાછા ક્યાં સુધી ફરે છે? ક્લોરોફિલ એના અણુ સુધી ફરે છે. જો અહીંયા ક્યાંથી મુક્ત થયા હતા? ક્લોરોફિલ એના અણુમાંથી. એમે પહેલા સૌ પ્રથમ કોણે સ્વીકાર કર્યો? પ્રાથમિક વીજાણુ ગ્રાહક. પ્રાથમિક વીજાણુ ગ્રાહકમાંથી કે વીજાણુ પરિવહન તંત્રની અંદર પસાર થાય છે, અને વીજાણુ પરિવહન તંત્ર અથવા રેડોક્સ શૃંખલા કહેવાય, જેમાં સૌ પ્રથમ ફેરેડોક્સિન, પછી પ્લાસ્ટોક્વિનોન, સાઇટોક્રોમ અને પ્લાસ્ટોસાઇનિનમાંથી વહન પામે. જો આ ક્રમ છે, ક્રમ ચોક્કસ છે, પછી તમે અહીંયા સાઇટોક્રોમ લખો, અહીંયા પ્લાસ્ટોક્વિનોન લખો તો એ ચાલશે નહીં. આ ક્રમ યાદ રાખવાનો છે. અને પ્લાસ્ટોસાઇનિનમાંથી વહન પામી ફરી પાછા ક્લોરોફિલ એના અણુ સુધી ફરે છે, એટલે આ રીતે આખું સાયકલ ચાલ્યા કરે છે, જેથી તેને ચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન કહેવાય. હવે કે જ્યારે વીજાણુ વહન થાય છે, એ દરમિયાન કે જે ઉર્જા મુક્ત થાય છે, એ મુક્ત થતી ઉર્જા દ્વારા આ જે એડીપી છે, એ એડીપીનું ફોસ્ફોરીકરણ થઈ, ફોસ્ફોરીકરણ એટલે કે ફોસ્ફેટ જોડાય છે. શેનું નિર્માણ થાય છે? એટીપીનું નિર્માણ થાય છે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા કે ચક્રિય અહીં વીજાણુના ચક્રિય વહન દરમિયાન, ચક્રિય વહન દરમિયાન મુક્ત થતી શક્તિ એડીપીનું ફોસ્ફોરીકરણ કરી શેમાં સર્જન કરે છે? એટીપીના સર્જનમાં વપરાય છે, બરાબર. તેથી તેને ચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન કહેવાય છે. જો અહીંયા એક ટોપિક જે છે ખાસ યાદ રાખજો, કે ચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન દરમિયાન, ચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન દરમિયાન ઓટુ મુક્ત થતો નથી, બરાબર. અને એનએડીપીનું રિડક્શન થતું નથી. ફક્ત શેનું નિર્માણ થાય છે? એટીપીનું નિર્માણ થાય છે. એનએડીપીનું રિડક્શન થતું નથી કે ઓક્સિજન મુક્ત થતો નથી. ખ્યાલ આવી ગયું? આખું ચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન. જો આ નામ અહીંયા આપણે સાઇટ પર લખી દઈએ, તમને ખ્યાલ રહે, એફડી એટલે કે ફેરેડોક્સિન, પીક્યુ પ્લાસ્ટોક્વિનોન, સીવાયટી સાઇટોક્રોમ, પીસી પ્લાસ્ટોસાઇનિન, બરાબર છે. ખ્યાલ આવી ગયો દરેકને? હવે કે આજે ચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન અથવા જે તબક્કો લઈએ છીએ આપણે, ક્રમિક લઈએ છીએ, એનસીઆરટીમાં થોડું કાળાવડું છે. અને એનસીઆરટીની અંદર જે ચાર્ટ આપેલો છે, તમે જોશો તો તમને એવું લાગશે કે ભાઈ ટીચરે બારનું કરાવ્યું છે, પણ એવું નથી. આ જ ચાર્ટ મેં કરાવ્યો છે. આપણને જે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રનો જે ક્રમ છે આપેલો નથી, મેં તમને ક્રમ આપ્યો છે. કારણ કે એમસીક્યુમાં પૂછાય છે, ભલે એનસીઆરટીમાં નથી આપ્યું પણ એમસીક્યુમાં પૂછાય છે. અને આખી પ્રક્રિયા જે
છે એ ક્લિયર સમજવા માટે કે અહીંયા ફોટોન અથવા પ્રકાશનું શોષણ કરી ક્લોરોફિલ એના અણુ 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કર્યું, કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરે છે? 4 ઇલેક્ટ્રોન. 4 ઇલેક્ટ્રોન સૌ પ્રથમ કોણ અહીંયા સ્વીકારે છે? પ્રાથમિક વીજાણુ ગ્રાહક. પ્રાથમિક વીજાણુ ગ્રાહક જે છે કે જેમાંથી 4 ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થયા? ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. હવે આજે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં સૌ પ્રથમ ક્યાં વહન પામે છે? ફેરેડોક્સિન. ફેરેડોક્સિનમાંથી પ્લાસ્ટોક્વિનોનમાં, પ્લાસ્ટોક્વિનોનમાંથી સાઇટોક્રોમ, સાઇટોક્રોમમાંથી પ્લાસ્ટોસાઇનિન, અને પ્લાસ્ટોસાઇનિનમાંથી ફરી પાછા ક્લોરોફિલ એ સુધી પહોંચે છે. એટલે આ જ ગ્રાફ મેં તમને સમજાવેલો છે. ફક્ત આ વસ્તુ નથી આપેલી, એ મેં તમને ક્રમ લખાવ્યો છે. એટલે વસ્તુ એકની એક જ છે. તમને એવું ના થાય કે ભાઈ મેડમે 12નું કરાવ્યું એટલા માટે ક્લિયર કરું છું. હવે અચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.